મિત્રો, હવા, પાણી અને ખોરાક પછી છેલ્લા દશકમાં માનવીની સૌથી મોટી કોઈ જરૂરિયાત ઊભી થઈ હોય તો તે છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ આજે માણસના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયું છે, પણ તેની સાથે સાથે સાયબર ક્રાઇમના જોખમોનો ખતરો પણ વધ્યો છે. આનાથી બચવા શું કરવું જોઈએ? આવો જાણીએ. ઇન્ટરનેટનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ઓનલાઈન પ્રાઇવસી અને સિક્યુરિટી જાળવવી એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે. મોસ્ટલી અત્યારે ઇન્ટરનેટ ઉપર મુખ્યત્વે જે લોકોને સૌથી વધારે પરેશાન કરતી સમસ્યા છે એ ફાઇનાન્શિયલ ફ્રોડ્સની છે, અને એ ઉપરાંત પર્સનલ આઇડેન્ટિટી લોસ અને પર્સનલ આઇડેન્ટિટી થેફ્ટ, આ બે એક સૌથી વધારે પ્રિવેલન્ટ પ્રોબ્લેમ્સ અત્યારે છે. ફાઇનાન્શિયલ ફ્રોડ્સ માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન આપ કરો એ સિક્યોર બ્રાઉઝરથી કરો, આપનો ઓટીપી કોઈની સાથે શેર ન કરો, જે સ્પેસિફિક લિંક આપેલી હોય તે લિંકથી જ પ્રયત્ન કરી અને તે લિંકથી જ પ્રયત્ન કરીને નહીં તે લિંકથી જ એક્ઝિક્યુશન કરો. કોઈ પણ બ્રાઉઝરમાં ખોલીને જૂની લિંકને ફરીથી એક્ટિવેટ કરીને ટ્રાન્ઝેક્શન ન કરો. નવેસરથી લિંક ટાઈપ કરીને બેંકની અથવા તમારી જે તે ફાઇનાન્શિયલ સંસ્થા હોય તેની સાઇટ ઉપર જવાનો આગ્રહ રાખો. અને તે ઉપરાંત જો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો થાય આવા ફાઇનાન્શિયલ ફ્રોડને લગતા, ચાહે એ 10 રૂપિયાની એમાઉન્ટ હોય કે 1 લાખ રૂપિયાની એમાઉન્ટ હોય, એના માટે તાત્કાલિક એક્શન લઈ અને સરકારે જે બે રસ્તા એ કમ્પ્લેન લોન્ચ કરવા માટે આપેલા છે, એક તો સાયબર સિક્યોરિટીનું જે પોર્ટલ છે જે cybercrime.gov.in, અને જે બીજો એક ટોલ ફ્રી નંબર છે 1930, આ બંને ઉપર તાત્કાલિક ધોરણે એ કમ્પ્લેન રજીસ્ટર કરવી જોઈએ. ઓનલાઈન સુરક્ષા બાબતે લોકોને જાગૃત કરવા માટે 6 ફેબ્રુઆરીને સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણે સેફ ઇન્ટરનેટ વાપરવા શું કરવું જોઈએ તે જાણીએ. સેફર ઇન્ટરનેટની જે વ્યાખ્યા છે એમાં સૌથી પહેલી જરૂરિયાત આવે છે કે તમે તમારું કમ્પ્યુટર કે જે કંઈ પણ ડિવાઇસ યુઝ કરતા હો તે ડિવાઇસને સેફ રાખવું જરૂરી છે. એટલે કે તે ડિવાઇસનું એન્ટીવાયરસ અપડેટેડ હોવું જોઈએ, તે ડિવાઇસના જે કંઈ પણ બ્રાઉઝરમાં ઇન્ટરનેટનું સર્ફિંગ કરતા હો તે પણ અપડેટેડ હોવું જરૂરી છે. કારણ કે અપડેટેડ ન હોય તો નવી નવી જે સિક્યોરિટી અપડેટ્સ આવે એ સિક્યોરિટી અપડેટ્સમાં ઇન્સ્ટોલ ન થાય, અને ન થાય તો કોઈ પણ પ્રકારના માલવેર આપના ડિવાઇસમાં ઘૂસી શકે એવી શક્યતાઓ રહેતી હોય છે. સેફ ઇન્ટરનેટથી ડિજિટલ દુનિયાને વધુ સુરક્ષિત અને સારી બનાવી શકાય, જ્યાં દરેક વ્યક્તિ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક, સન્માનપૂર્વક અને સર્જનાત્મક રીતે ઉપયોગ કરી શકે. ઇન્ટરનેટે દેશો વચ્ચેનું અંતર તો ઘટાડ્યું, પણ પરિવાર વચ્ચે અંતર વધારી દીધું એ તો જુદો જ પ્રશ્ન છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.